लायन्स क्लब इंटरनेशनल दरेक वर्षे सौथी मोटा अने दबदबाभेर शपथविधि कार्यक्रम योजे छे। विश्वनी मोटी सेवाभावी एनजीओ लायन्सना 810 गवर्नर शपथ ले छे। चालू साले वर्ष 2020-21 माटे आवो शपथविधि कार्यक्रमना होस्ट सिंगापुर हतुं। तमाम देशोना प्रतिनिधिए 6 मासथी तैयारीओ करी हती, पण कोरोनानी वैश्विक महामारीने कारणे आ कार्यक्रम रद्द थयो। બાદમાં 1 જુલાઈના રોજ અમેરિકા સ્થિત વિશ્વનું લાયન્સ હેડક્વાર્ટર્સ ઓકબ્રુક ઇલિનોઇસથી સમગ્ર વિશ્વમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રીઓનું વર્ચ્યુઅલ ઇન્સ્ટોલેશન કાર્યક્રમ યોજાયો હતો। આ શપથવિધિ અમેરિકાથી લાયન્સ ઇન્ટરનેશનલના પ્રેસિડેન્ટ લાયન જંગ યુલ ચોઈએ 1 જુલાઈના બપોરે 4 વાગે વિશ્વમાં 210 દેશમાં 54,000 લાયન્સ ક્લબમાંથી બનેલા ડિસ્ટ્રિક્ટના 850 ગવર્નરોને એકી સાથે શપથવિધિ વર્ચ્યુઅલ ઇન્સ્ટોલેશનથી કરાવી। સૌરાષ્ટ્ર કચ્છની બનેલી લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232J ગવર્નર તરીકે ગાંધીધામમાં કચ્છી માળુ લાયન ધીરેન મહેતાએ શપથ ગ્રહણ કર્યા હતા। વર્ષ 2015-16માં ગવર્નર મીના મહેતા બાદ વર્ષ 2020-21 માટે સૌરાષ્ટ્ર કચ્છ ડિસ્ટ્રિક્ટનું સુકાન એક કચ્છી માળું સંભાળી રહ્યા છે, તે સૌના માટે આનંદ અને ગૌરવની વાત છે। ગાંધીધામ લાયન્સ ક્લબના સિનિયર સદસ્ય લાયન ધીરેન મહેતા સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની 58 લાયન્સ ક્લબ, 11 લાયોનેસ તથા 7 લિયો ક્લબના ગવર્નર બન્યા અને વહીવટી વડા તરીકે કામગીરી સંભાળી। આ ઐતિહાસિક સમારંભના ગાંધીધામ મધ્યે મલ્ટીપલ કાઉન્સિલના ચેરપર્સન લાયન દિવ્યેશ સાકરિયા, ફર્સ્ટ વાઇસ ગવર્નર લાયન વસંતભાઈ મોવાલિયા અને પૂર્વ ગવર્નરશ્રીઓ લાયન ભરત મહેતા, લાયન સુરેશભાઈ શુક્લા, લાયન મીના મહેતા ખાસ ઉપસ્થિત રહી ઐતિહાસિક સમારંભના સાક્ષી બન્યા હતા। સાથે સાથે તમામ ગવર્નરશ્રીઓ અને સદસ્યો હોદ્દેદારો ઝૂમ વિડીયો કોન્ફરન્સ દ્વારા સમારંભના સાક્ષી બન્યા હતા। લાયન્સ ગવર્નર ધીરેન મહેતાનું ચાલુ વર્ષે સૂત્ર છે લવ લીવ લાયોનિઝમ। આ સૂત્ર ચરિતાર્થ કરવા સમગ્ર વર્ષ દરમિયાન લાયન્સ ક્લબના માધ્યમથી સેવા કાર્યો થશે। ગાંધીધામમાં લાયન ધીરેન મહેતા દ્વારા લેવાયેલ શપથવિધિ સમયે લાયન હર્ષા મહેતા કેબિનેટ સેક્રેટરી, લાયન નરેશ બુલચંદાણી, લાયન હેમંત ભટ્ટ, લાયન વિનોદ મેઘાણી, લાયન ગિરધર વિધાણી, અન્ય હોદ્દેદારોમાં લાયન યમન દુનેજા, લાયન જગદીશ પંડ્યા, લાયન આદિલ શેઠના, લાયન હરીશ થારવાણી, લાયન રાજેન્દ્ર આસવાણી, લાયન ગુલદરિયાની, લાયન રાજેશ ગોંબર, લાયન સંજય ગાંધી, લાયન સુરેશ મહેતા અને લાયન્સ લાયોનેસ લિયો ક્લબના સદસ્યો વગેરે અનેક સિનિયર સદસ્યો તેમજ લાયન્સ પરિવાર ગાંધીધામ ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગને ગૌરવ પ્રદાન કર્યું હતું। એ રીતે ગવર્નર શ્રી MJF લાયન ધીરેન મહેતાની શપથવિધિ સમારંભ દબદબા સાથે યોજાયો।